المعصومين المظلومين المنتجبين المنتخبين ولعنة الدائم طول أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين الذين أظهر الله عنهم الرجس أهل البيت ويطهرهم تطهيرا السلام عليك يا وارث آدم آصف ودي الله السلام عليك يا وارث موسى كلم الله السلام عليك يا وارث عيسى روح الله السلام عليك يا وارث محمد حبيب الله صلى الله عليه وسلم आज ये आराध्यले न्यावती बाकीनी 11 रातो के जेना अंदर आपने सर्वे साथ मामली सैयद शहदा अब्दुल्लाह हुसैन नी आजादारी अने एमना ऊपर बनेली दुखद तकलीफ वाली जो घटना थी जो करबला मैदान में घटी एना विषे सात में मड़ी और अपनी दुखियारी हुसैन की माँ फातिमतु ज़हरा सल्लल्लाहु अलैहि वसल्लम की खिदमत में अंदर आप सर्वे मणिपुर से पेश कर शु आज की आराधनी मजलिस कि जे मजलिस नो टाइटल रितित्र आपने लोगों आपता हुई छे कि सलामी नी मजलिस यानी अहले बैत अलैहि सलात व सलाम ना ये जाबाज सिपाहियो जे करबला ना मैदान में पोतानी जान नी कुर्बानी पेश करी ए कुर्बान करनार अजीम शहदाए करबला ने आपणे सर्वे मळी અને આપણે સામ્યો કરતા હોય છે કારણ કે લોકો આપણા અઝા ખાનાના અંદર આપણા ઇમામ બારગાહના અંદર આપણા માટે મહેમાન બનીને આવતા હોય છે અને હંમેશા મહેમાન અને મેઝબાન આપણે સર્વે જાણીએ છીએ કે મહેમાનની ઇજ્જત જેટલી કરવામાં આવે એટલી સરબુલંદી મેઝબાનની છે અગર જેના ઘરેથી મહેમાન રાજી થઈને ગયો तो समझी लो कि मेजबान कामयाब छे अने जेना घरे थी मेहमान नाराजगी ना साथे गयो तो समझो कि मेजबान कामयाब नथी आपणे सर्वे मेजबान छे आपणे इनविते करी रिया छे आ फरशियाजा बिछावी आ काळा पड़दा लगावा काळा कपड़ा पहेरवा मजलिसे अजाम आवु अने माहे मुहर्रम नी मजलिसो नो एलान એ આપણને દેખાડી રહ્યું છે લોકો આપણને કંઈ સૂચવી રહ્યું છે કંઈ બતાવી રહ્યું છે કે આપણે જે છે મા ફાતિમા ઝહરા અને એની ઔલાદ અને સૈયદુ શહદાને આપણે સર્વે સાથે મળી અને આપણા ઇમામ બારગાહમાં આમંત્રણ આપી રહ્યા છે ઇન્વિટેશન આપી રહ્યા છે હવે દોસ્તો હું હંમેશા સલામીની મજલિસમાં જે પણ દુનિયાના ખૂણામાં જાઓ હું જરૂર આ વાતને કહેતો હોઉં છું અને મારા હસબે મામૂલ આ જમાતમાં પણ મારા માટે એમ સમજો પહેલે કશો થયો તો જઈ નબિયામાં પણ આ આશરે મોહરમનો અશરો છે માટે હું એ જ વાતને પાછી અહીંયા રિપીટ કરું છું દોહરાવું છું હંમેશા તમારા મગજમાં રહે 12 દિવસ દરમિયાન આ વાત તમને તમારા દિલમાં ઉતારવાની છે વાત શું છે વાત એ છે દોસ્તો કે અગર આપણે કોઈ મહેમાનને આપણા ઘર ઉપર ઇન્વિટેશન આપે આમંત્રણ આપે ઇન્વિટે કરે તો દુનિયાનો દસ્તુર એ છે કે જ્યારે મહેમાન આવવાનો એના પહેલા આપણે આપણા ઘરના અંદર મોજૂદ થઈ જતા હોય છે
આપણે આપણા ઘરના અંદર આવી જતા હોય છે અને મહેમાનનો ઇસ્તકબાલ અને મહેમાનને જે છે આપણે શું કરતા હોય છે ઇજ્જત દેતા હોય છે જેવી રીતે દુનિયાના કાનૂનમાં તમે કોઈના ઘરે મહેમાન બનીને ગયા અને જે સાહેબે ખાના છે જેના ઘરે તમે મહેમાન બનીને ગયા છો બહુ આહિસ્તા આહિસ્તા વગર રાડા રાડી કર્યા વગર વાતને સમજાવી રહ્યો છું કે અગર તમે એના ઘરે ગયા દોસ્તો અને એ જેણે તમને નિમિત્તે કર્યું છે એ જ તમારા ઘર એના ઘરમાં મોજૂદ ના હોય તો તમે બતાવો કે તમારા દિલમાં કેટલું દુઃખ થશે કે આ માણસ કેવો છે કાનૂનના વિરુદ્ધમાં કામ કરે છે કાયદાના વિરુદ્ધમાં છે ઇન્સાનિયતના વિરુદ્ધમાં છે આના ઘરે હું કોઈ દિવસ આવી નિમિત્તે થઈને નહીં જાઉં આના ઘરે હું કોઈ દિવસ મહેમાન બનીને નહીં જાઉં કારણ કે આ માણસ બે ઇજ્જતી કરે છે એના ઘરે મને મહેમાન બોલાવ્યો અને આજે હું મહેમાન બની એના ઘરે ગયો તો ત્યારે જ્યારે હું એના ઘરે પહોંચું છું ત્યારે મોજૂદ નથી દોસ્તો આપણે સૈયદુ શહદા ઇમામ હુસૈનને મહેમાન બનાવ્યા છે માં ફાતિમા ઝહરાને મહેમાન બનાવ્યા છે 72 શહદાએ કરબલાને મહેમાન બનાવ્યા છે આપણે ખુદ વક્તના ઇમામ ઇમામ ઝમાના અજલલ્લાહ તઆલા ફરજહુ શરીફને મહેમાન બનાવ્યા છે અને જ્યારે એ લોકો આપણા બયાન કરેલા વખતના મુતાબિક એ લોકો અહીંયા આવે અને જ્યારે ઇમામવાડામાં જોઈએ કે અહીંયા ઇમામવાડો ખાલી છે મારા ચાહવાવાળા મારા ઇન્વિટે કરવાવાળા હજી આવ્યા નથી તમે વિચાર કરો કે કેટલું દુઃખ થશે એ લોકોને દોસ્તો આખું વર્ષ પીડ્યું છે આપણા માટે આખું વર્ષ છે દુકાનો ચલાવવા માટે આખું વર્ષ છે બિઝનેસ કરવા માટે આખું વર્ષ છે આરામ કરવા માટે આ 11 દિવસ કે 12 દિવસ આપણા માટે જે મહત્વના દિવસો છે એલાન થઈ ગયું કે 7 વાગે મજલિસનો સમય છે વાટ ના જુઓ કે સૂર્યાસીન પડાય વાટ ના જુઓ કે મરસિયા પડાય વાટ ના જુઓ તમે લોકો કે મોલાના મિંબર ઉપર ચડે પછી હું જાઉં આ કાયદાના વિરુદ્ધ છે દોસ્તો આ બિલકુલ અખલાક અને સભ્યતાની વિરુદ્ધ છે દોસ્તો આ દિવસો એ છે કે જેના અંદર ઇન્સાનને વેલા આવીને બેસી જવું જોઈએ કે કેમ એટલા માટે કે હું જે છે મારા મૌલા ઇમામ હુસૈન અને માં મારી માં ફાતિમા ઝહરાની નિમિત્તે કર્યા છે એ લોકો જ્યારે ઇમામવાડામાં આવે જો ઇમામવાડો ખાલી છે કોઈ દેખાય ને દેખાય મને નથી પડી મારો દોસ્ત આવે કે ના આવે મારો ભાઈ આવે કે ના આવે મારો પડોશી આવે કે ના આવે નહીં હું એ નહીં જોઉં બલકે હું એ જોઈશ કે મારા આપેલા ટાઈમ પ્રમાણે મારા આપેલા ટેમ મુતાબિક મારા વક્તના ઇમામ જરૂર ઇમામ મારા માટે તશરીફ લાવ્યા છે મારી માં ફાતિમા ઝહરા જરૂર તશરીફ લાવી છે માટે દોસ્તો તમે તમારા મનમાં જે લેખતા હો એનાથી મને કોઈ સરોકાર નથી પણ હું જે દીન ભણીને આવ્યો છે દીનમાં જરૂર બતાવવામાં આવ્યું છે કે આપણો અકીદો છે કે જે જગ્યાએ મહોરમની ફર્શ અઝા બિછાવવામાં આવે છે કોઈ આવે કે ના આવે દુખિયારી હુસૈનની માં ફાતિમા ઝહરા જરૂર આવી જાય છે તો હવે તમને સમજવાનું છે મારા બોલ તમારા માટે ચાહે ભારે હોય ચાહે ફોરા હોય આ તમને તમારા દિલમાં ઉતારવાનું છે 12 દિવસ માહે મુહર્રમની અઝાદારી સૈયદુ શહદા ઇમામ હુસૈન એવી રીતે જજ્બાના સાથે મનાવવી જોઈએ એવી પૂર ખલુસના સાથે મનાવવી જોઈએ એ આપણા દિલમાં વલવલો અને હોસલો હોવો જોઈએ કે જ્યારે આપણા ઇમામ બારગાના અંદર મૌલા ઇમામ હુસૈન અને એના જાંબાઝ સિપાઈઓ જ્યારે આવીને જોઈએ કે લોકોના દિલમાં એમ થાય કે વાકયા આ લોકો અમારી અઝાદારી કરવા માટે અહીંયા ભેગા થયા છે દોસ્તો ખલુસ ઓબ્લિગેટવાર છે ઇન્ફો કે ઇન્સાન અઝાદારી પર કરે તો ખલુસ ના સાથે કરે એના મનમાં એમ ના લેખે કે મારે વાડ એહલે મિંબર જોઈએ મારે વાડ જે યાસીન પડવા વાળો જોઈએ મારે વાડ જે મરસિયા પડવા વાળો જોઈએ નો બલકે હું આવીને લોકોની વાટ જો કે એ લોકો ક્યારે આ તશરીફ લાવે છે એ છે મકસદ એ હુસૈનમાં સેક્રિફાઈસ કરવું એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ તો જ્યારે પણ આ વાત સમજાવવામાં આવે સમજો તમે આ વાતને હર વસ્તુ હસી નથી હર વસ્તુ મજાક નથી દોસ્તો હર વસ્તુ મશ્કરી નથી દોસ્તો
આ ફરશે અઝા છે આનો રિસ્પેક્ટ છે આનો એહતરામ છે આ ઈ અઝાદારીના માટે બિછાવવામાં આવી છે અગર આનો એહતરામ ખબર પડી જાય ના તો કોઈ દિવસ ના મજલિસે હુસૈનમાં હસુ આવે ના કોઈ જે મસાયબે હુસૈનમાં હસુ આવે ના કોઈ દિવસ જે છે મરસિયા માતમમાં હસુ આવે દોસ્તો એ આપણી મારિફતમાં કમી છે આપણો દિલનો ઇખલાસ નથી આપણો ઈમાન સંપૂર્ણ નથી અઝાદારી એ સૈયદુ શહદામાં કેવી રીતે પોસિબલ છે કે આપણને હસુ આવે એટલી પૂર ખુલુસ અઝાદારી છે દોસ્તો કે તમને અગર જો બસીરત મળી જાય ને આંખ મળી જાય તો તમને ખબર પડે કે કોઈ ખૂણાના અંદર હુસૈની દુખિયારી માં રોઈ રહી છે તમને ખબર પડે કોઈ જગ્યાએ હસન હુસૈન આવીને બેઠેલા છે કોઈ જગ્યાએ ખબર પડે કે ઇમામે જમાના ખુદ તશરીફ લાવ્યા છે ત્યારે હસુ નહીં આવે રિસ્પેક્ટ તમારા દિલમાં થશે કોઈ એક વાક્યની દલીલના અંદર તમારી ખિદમતમાં અંદર પેશ કરો સલામીની મજલિસ છે ને ઇન્શાલ્લાહ 11 દિવસ આપણે તમે અને હું સાથે ચર્ચા કરવાના છીએ આયતુલ્લાહ ઉઝમા બુરુજર્દી એ આલિમે મોહતરમ એ મુશ્તહિદે કરામ કે જેના ઉપર લાખો સલામ છે જેણે હંમેશા ઇમામે જમાનાથી મુલાકાત કરી છે જ્યારે પણ માસુમે કુમની ઝિયારત કરવા જાઓ ને દોસ્તો માસુમે કુમના રોઝાના અંદર સહનમાં એમની કબર બનેલી છે આયતુલ્લાહ ઉઝમા બુરુજર્દી ઇમામ ખુમૈની જેવા આયતુલ્લાહ ખુઈ જેવા આયતુલ્લાહ કિરમાની જેવા આયતુલ્લાહ વહીદે ખુરાસાની જેવા મોટા મોટા ઓલમાઓએ દરસે ખારિજ મારા પાસે ઇલ્મ હાસિલ કર્યો છે અને એ અઝીમ શખ્સિયત છે ઓલમાએ શિયાના માટે કે બુરુજર્દી આયતુલ્લાહ ઉઝમા હંમેશા મુત્તસિલ બા ઇમામે જમાના આજે હું એમની એક વાત તમારી ખિદમતમાં પેશ કરું તાકી ખબર પડે અઝાદારી શું છે અઝાદાર શું છે અને ફરશે અઝાની અહેમિયત શું છે આપણે કઈ શીખ્યા જ નથી બસ આપણને એમ કહેવામાં આવ્યો મોહરમ આવ્યો કાળા કપડા પહેરા આવીને ગરી ગયો ન રિસ્પેક્ટ છે બેસવાનો ન બોલવાનો યા મસાયબ આલિમે દીન યા ઝાકિર હુસૈન પણ રહ્યો છે આપણને ખબર જ નથી એના સામે ડાચો ફાડીને જોઈ રહ્યા છે જાણે યા તમાશો હતા તો કોઈ સિનેમા રમવા જોઈએ કમ સે કમ સર તો ઝુકાવી દો શર્મિંદા તો થાવ કે ઝિક્ર અહેલે બેતમાં મસાઇબ ઇમામ હુસૈન પડવામાં આવે છે એ ખબર જ નથી જાણે સામું જોઈને બેસે છે અલ્લાહુ અકબર જે હુસૈનના ગમમાં આ જમીન આસમાન રોતા હોય યા આજે આપણને ખબર પણ નથી કે હુસૈનનો ગમ પડવામાં આવી રહ્યો છે કેટલી બધી અજીબ વાત છે આજે અઝાદારીની ફિક્ર બદલાઈ રહી છે અગર આજે જો ઇન્સાનોને બેદાર અને જાગૃત નહીં કરવામાં આવે આજે અઝાદારોને નહીં કહેવામાં આવે કે અઝાદારી શું છે આહિસ્તા આહિસ્તા આ અઝાદારીમાં દુશ્મન કામયાબ થશે યાની એક ફોર્માલિટી બની આપણા સમાજમાં બાકી રહી જશે બીજું કાંઈ હાથમાં નહીં આવે હવે હું તમને વાક્યો બયાન કરું આયતુલ્લાહ ઉઝમા બુરુજર્દી સાહેબ મરતા દમ સુધી કોઈ દિવસ ચશ્મા નહોતા લગાવ્યા એમની આંખોનું જે નૂર હતું સલામત હતું તો કોઈ એ આયતુલ્લાહ ઉઝમાથી સવાલ કર્યો મરહુમથી કે આયતુલ્લાહ ઉઝમા બુરુજર્દી તમે એટલી કિતાબો વાંચી છે એટલી કિતાબો લખી છે અને એટલું દિનમાં કામ કર્યું છે અગર આટલું જ કામ કોઈ આમ ઇન્સાન કરે તો આંખોના ચશ્મા પોસિબલ છે આવે પણ હું જોઈ રહ્યો છું કે તમારી આંખોનું નૂર એવું ને એવું છે શું કોઈ ખોરાકના કારણે કોઈ એક્સરસાઇઝના કારણે કોઈ કસરતના કારણે શું છે એનો રાજ શું છે આયતુલ્લાહ ઉઝમા બુરુજર્દી અલ્લાહ મકામો બહેતરીન વાત કરી કહ્યું જ્યારે હું મારો જવાનીનો આલમ હતો હજી હું આલિમનું ભણતર લઈ રહ્યો હતો ત્યારથી લઈને હું આજ સુધી તકવા અને પરહેજગારીનું દામન મૂક્યો નથી હંમેશા ઇમામે જમાનાથી મુત્તસિલ રહ્યો છું એક વખત નજફના અંદર એલાન થયું કે ફલાણી જગ્યાએ અઝાદારી ઇમામ હુસૈન બરપા કરવામાં આવશે જો સાંભળજો બરાબર ધ્યાનથી સલામીની મજલિસ છે ને આજ પેલું બેકગ્રાઉન્ડ છે પ્રમાણે એલાન થયું આ આયતુલ્લાહ ઉઝમા બુરુજર્દી કીધું કે હું મારા ઘરમાંથી નીકળ્યો અને સાથે મારા અહબાબ હતા દોસ્ત હતા એ લોકોને લીધા અને જ્યારે જ્યાં જગ્યા ઉપર પહોંચ્યો જે જગા ઉપર ઇમામ હુસૈનની મજલિસ માટે ફરશે અઝાદી થયું હતું હું શું જોયું આગળ જઈને કે જેવી રીતે આપણે જઈને બેસે છે એવી જ રીતે મારી આંખોએ જોયું કે વક્તના ઇમામ ઇમામ ઝમાના અજલલ્લાહ તઆલા ફરજહુ શરીફ પણ ખુદ તશરીફ અઝાદારી બની ગયા અલ્લાહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિ વઆલા મુહમ્મદ એની મૌલા ખુદ અઝાદાર બની અને અઝાદારોના સાથી આવ્યા
જ્યારે હું જોયું કે મોલા ખુદ અઝાદારીમાં ભાગ લઈ રહ્યા હતા, મોલા ખુદ જે છે ઝાકિર હુસૈન નો હોસલો બઢાવી રહ્યા હતા, જ્યારે ઝાકિર હુસૈન મસાયબમાં પહોંચ્યો, આયતુલ્લાહ ઉઝમા બુરુજદી કીધું કે જેવી રીતે રોતા હતા, અગર એ રોતા હાલત અગર કોઈ તમે જોઈ નાખો, કોઈ દિવસ તમે અઝાદારીના અંદર તમારી આંખમાં આંસુ ના સુકાઈ શકે, એવી રીતે હું જોયું. અને એના બાદ મારા દિલમાં થઈ ગયું કે અઝાદારી કોઈ નાની વસ્તુ નથી, અઝાદાર બનીને જાઓ એ કોઈ નાનો વસ્તુ નથી, અઝાદારીના અંદર ભાગ લેવો એ કોઈ નાની વસ્તુ નથી, અઝાદાર બનવું એ જ બહુ મોટી ખુસુસિયતને હામિલ છે દોસ્તો. અને પછી આયતુલ્લાહ ઉઝમા બુરુજર્દી કહ્યું, ત્યારથી લઈને આજ સુધી હું આયતુલ્લાહ ઉઝમા છું, હું હંમેશા અઝાદારો જ્યાંથી વટાય અઝાદારીમાં જવા માટે એ લોકોના પગની ધૂળને હું લઈ મારી આંખોમાં લગાવું. જ્યારે અઝાદાર માતમ કરે એ લોકોના ચહેરા ઉપરથી એમના લોકોના શરીર ઉપરથી પસીનાને જે ટીપા પડે હું એ ટીપાને વીણી લેતો, હાથમાં લઈ લેતો અને એ ટીપાને જે છે મારા આંખોનો સુરમો બનાવતો, મારા આંખો પર લગાવતો. આજે હું આયતુલ્લાહ ઉઝમા છું, મુશ્તહીદ આલા છું, જે છું એ છું, પણ અગર આજે મારી આંખોનો નૂર અગર બાકી છે તો સૈયદ શહદા અબા અબ્દુલ્લાહ હુસૈનના અઝાદારોના પગની ધૂળના કારણે છે, એ લોકોના માતમના કારણે પડતા પસીનાના ટીપાના કારણે. વિચાર કરો કે આ છે અહેમિયત અઝાદારીની, આ છે અહેમિયત અઝાદારોની, અને આ છે રિસ્પેક્ટ અઝાદારીનો, કે ઇન્સાન એ રિસ્પેક્ટના સાથે આવે. આ 11 દિવસ કે 12 દિવસ આપણને જે છે એ રીતથી અઝાદારી મનાવવાની છે, કે ખુદા વંદે આલમનો લાખ શુક્ર છે કે એણે આપણને આ દિવસો નસીબ કર્યા, આપણને જે છે અઝાદારી સૈયદ શહદામાં ભાગ લેવા માટે જીવતા રાખ્યા, આપણને ઇમામે મઝલૂમ પર રોવા માટે આ દુનિયાના અંદર હયાત આપી, આપણને ઇમામે મઝલૂમ ઉપર ગિરિયાઓ જારી કરવા માટે મોકો આપ્યો, અને હુસૈનની અઝાદારી કરવા માટે આપણને એને જિંદગી બક્ષી. દોસ્તો આનો બહેતરીન શુક્રિયા અદા કરવાની આ રાત છે કે આજે આપણે આજથી લઈને ઇન્શાઅલ્લાહ 11 દિવસ હુસૈનની માને પુરસો પેશ કરવાનો છે. અઝાદારી સૈયદ શહદા અબા અબ્દુલ્લાહ હુસૈનને બરપા કરવાની. સલવાત કરે મુહમ્મદ વાર દોસ્તો. અસલ વિષય જે છે આપણો કાલથી શરૂ થશે, આજની આ રાત સિર્ફ અઝાદારી પર ને અહીંયા ઇન્શાઅલ્લાહ રબ્બે મસાયબની તરફ હેલો જઈશ. પણ યાદ રહે તમને કે ફોર રિસ્પેક્ટ હોવો જોઈએ. નમાઝ આપણે સર્વે પડે છે, પણ કોઈ એક આવીને એમ કહે કે નમાઝ ના અંદર ઇમામે જમાનત તશરીફ લાવે છે? કોઈ આલિમનો વાક્ય સાંભળ્યું છે તમે? કોઈ આવીને એમ કહે કે નમાઝ ના અંદર, નમાઝ એ જુમા આટલી મોટી અહેમ છે, એના અંદર જે છે ઇમામ અને જે છે અહલે બૈત આવીને શિરકત કરી હોય, હજ ઇમામ જમાના આવે છે. પણ આ સિર્ફ હજ પછી એક જ એવી ઇબાદત છે જેના અંદર તમારા ને મારા ઇમામ પુરસો લેવા માટે આવે છે, અને એ અબા અબ્દુલ્લાહ હુસૈની અઝાદ આવી છે દોસ્તો. હવે જ્યારે આપણે આ ફરશે અઝા ઉપર આવી ગયા, અલ્લાહે આપણે તોફીક આપી દીધી, હવે આ ફરશે અઝા ઉપર આપણને એવી રીતે બેસવાનું છે, એવી રીતે અઝાદારી કરવાની છે કે જેની તમન્ના ફાતિમા ઝહરા આપણાથી કરે છે, જે ખુલુસની માંગણી હુસૈની દુખિયારી માં અને ખુદ ઇમામે મઝલૂમ આપણાથી કરી રહી છે. એવું ના બને કે તૌફીક તો મળી ગઈ અઝાદારી સુધી આવવાની, અને જ્યારે ફરશે અઝા ઉપર આવી ગયા તો અહીંયા આવવા પછી શૈતાનનો હરબો આપણા ઉપર કામ કરતો થઈ જાય. ઘડીક વારમાં વોટ્સઅપ યાદ આવે, ઘડીક વારમાં ફેસબુક યાદ આવે. દોસ્તો આ ક્યાંનો કાનૂન છે કે અઝાદારી સૈયદ શહદામાં ઇન્સાન બેસે, યાની શરીર એનું અહીંયા હોય, મગજ એનું જે છે વોટ્સઅપ અને વાયબરમાં છે. આ જરાય આજના જમાનામાં તમે જો કે આજે આવીને બેસી જાય છે, અને બેસવા પછી ખૂણો પકડી લે આમ બેસી જાય, અને પછી એને પોર્ટેબલ લઈને બેસતો છે. આ શું અઝાદારીને રિસ્પેક્ટ કરી આપણે? આ શું અહલે બૈત અલૈહિમુસ સલાતુ વસલામ નું માન રાખો આપણે? આ વિચાર કરવાનો છે દોસ્તો. પ્રેમના સાથે, મોહબ્બતના સાથે તમે આ બધી વસ્તુ પોતાના દિલના અંદર ઉતારો કે જેવી રીતે અહલે બૈત ચાહે છે એવી રીતે અઝાદારી કરશું. ઇન્શાઅલ્લાહ તઆલા આ અઝાદારી એ મકામ નું નામ છે દોસ્તો, કે જે ગુનેગાર પણ અહલે બૈત ના સદકામાં ફરશે અઝા ઉપર આવે છે, અલ્લાહ એના ગુનાહોને એવી રીતે બક્ષી નાખે છે. જેવી રીતે હદીસમાં છે કે એક માના પેટમાંથી એક નવજાત બચ્ચું જન્મ,
અને બેગુનાહ હોય છે માસૂમ થઈ જાય છે એવી રીતે આઝાદારી સેલુ શોદા ઇન્સાનના ગુનાહોને બક્ષી આપે છે પણ શરતી છે કે એવી રીતે આવે કે જેવી રીતે લોકા આપણાથી તમન્ના કરે છે દોસ્તો અને આઝાદારી કોઈ નાની વસ્તુ નથી કે આમ જ આપણા હાથમાં આવી ગઈ અને આપણે કરવા લાગ્યા આના માટે મોટી મોટી કુરબાનીઓ આપવામાં આવી છે આના માટે મોટા મોટા જે છે લોકોએ પોતાની જિંદગીઓને કુરબાન કરી છે સેક્રિફાઈસ પેશ કર્યો છે અને કુરબાનીઓના અંથક કોશિશોના બાદ આજે આઝાદારી તમારા અને મારા દરમિયાન પહોંચી છે દોસ્તો એનો અહેસાસ આપણને કરવાનો છે બસ એક જ નાનકડું વાક્ય અને ઇન્શાઅલ્લાહ આઝાદારીની પૂર ખુલુસ વાત અને જ્યારે કરીને આપણે આપણા દિલમાં સજાવી લેશું બેસાડી લેશું ઇન્શાઅલ્લાહ 11 દિવસ મને કોઈ વાત નહીં કરવી પડે તમને કે આવી રીતે બેસો આવી રીતે ના બેસો અવાજ કરો ઓર તો બંધ થઈ જાઓ વાતો ના કરો નહીં તમે ખુદ જ સમજી લેશો આ વાતથી અને ના કોઈને કહેવાની જરૂરત પડશે ના કોઈને ટોકવાની જરૂરત પડશે ઇન્શાઅલ્લાહ તાલા આ આઝાદારીના માટે કેવી કેવી સેક્રિફાઈસ આપી છે દોસ્તો મુતવક્કિલનું નામ કોણ નથી જાણતું બની અબ્બાસ હોય મલઊન બાદશાહ જેણે ઇમામ હુસેનની કબર ઉપર શું કરાવ્યું હતું હળ ચલાવ્યું હતું યાની જે નહેરે ફુરાત હતી જે નહેરે દજલા નહેરે ફુરાત હતી એનું પાણી ઇમામની કબર ઉપર વાળી દીધું હતું તાકી ઇમામની કબરનું નામો નિશાન બાકી ન રહે કોઈ ઝિયારત કરવા વાળો ના એટલો દુશ્મને અહલે બેત અને દુશ્મને મોલાએ મજલૂત ઇમામ હુસેન હવે તમે વિચાર કરો કે જ્યારે આઝાદારી થાતી થાતી મુતવક્કિલના જમાના સુધી પહોંચી છે તમે વિચાર કરો કે શું મુતવક્કિલે આઝાદારીને ખતમ કરવાની કોશિશ નહીં કરી હોય જે હુસેનની કબરને ખતમ કરવા કોશિશ કરી હતી તો શું હુસેનની આઝાદારીને ખતમ કરવા કોશિશ નહીં કરી હતી દોસ્તો પણ તમારા ને મારા જેવા આઝાદારો આ માં બહેનો જે આવીને બેઠી છે એ એ લોકોની હોસલો એ હતો કે મુતવક્કિલ જેવા બાદશાહને પણ મજબૂર થવું પડ્યું તમે રિવાયતો તો વાંચો કેવી કેવી રિવાયતો છે આઝાદારી માટે જ્યારે મુહર્રમ આવ્યો તો મુતવક્કિલે શું કીધું કહ્યું જાઓ આખા બગદાદના અંદર એલાન કરાવો કે આ વખતે મુહર્રમનો ચાંદ ઉગવાથી લઈ અને આશુરા સુધી અગર કોઈ બગદાદના કોઈ પણ ઘરમાં હુસેન ઇબ્ને અલીના નામ ઉપર નામ લેવાનો અથવા એના નામ ઉપર કોઈ માતમ કરી અથવા કોઈના નામ ઉપર જે છે આઝાદારી બરપા કરી મુતવક્કિલે કરી ઘરને બરબાદ કરવામાં આવશે એની ઓરતોને બેવા કરવામાં આવશે બચ્ચાઓને યતીમ કરવામાં આવશે આખી આખીની પેઢીનો જે છે નાશ કરી દેવામાં આવશે ને ખતમ કરી દેવામાં આવશે તો વિચાર કરો કે 3 યા 4 દિવસ પહેલાની આ વાત છે મુહર્રમના રિવાયત લખે છે અને આખા બગદાદના અંદર શિયા કેટલા હતા તમે જમાનો જુઓ શિયા બહુ જ ઓછા હતા બગદાદમાં આજે પણ ઓછા છે એ વખતમાં એ શિયા ઉપર કેટલું બધું નાગવાર ગુજર્યું છે કે આઝાદારી એક શિયાને ખાવાનું ન દેવામાં આવે મોહરમમાં પીવાનું ન દેવામાં આવે તકલીફ દેવામાં આવે પણ જો એ આઝાદારીથી રોકવામાં આવે તો એ શિયા માને નહીં સાચો શિયા એ છે જ્યારે મુતવક્કિલે કીધું કે અગર આમ કરવામાં આવશે તમે વિચાર કરો કેટલી તકલીફ વાળું કામ હશે જમાનામાં પણ દોસ્તો જ્યારે અહેલે બેતની મોહબ્બત શિયાને અલીની મોહબ્બત હુસેનના ખૂનની મોહબ્બત જ્યારે દિલમાં વસી જાય છે ને પછી એને ખોફ બાકી નથી રહેતો પણ સાચી મોહબ્બત હુસેનની દિલના ઈમાનને મજબૂત કરે છે જ્યારે મુતવક્કિલનો હુકમ થયો આખા બગદાદમાં કોઈ નામ ન લે હુસેનનું આ વખતે મુહર્રમમાં રિવાયત કહે છે કે જ્યારે મુહર્રમનો ચાંદ નજદીક આવ્યો આજે ચાંદ રાત હતી મુહર્રમની ત્યાં આગળ અને રિવાયત કહે છે કે મુતવક્કિલ પોતાના અમુક લશ્કરના સાથે શિકાર કરવા નીકળ્યો શિકારનો શોખીન હતો નહેરે દજલા જે દજલા નામની નદી છે એના કિનારા પર પોતે શિકાર રમવા ગયો રાતનો વખત થયો પોતાનો શાહી ખેમો લગાવ્યો કહ્યું નહીં રાત છે રાતે આ ખેમો લગાવો અહીંયા હું સુઈ જાઉં સવારના પાછળ શિકારને કોન્ટિન્યુ કરશે રિવાજ કહે છે કે એ પોતે શાહી ખૈમો લગડાવ્યો એ જંગલમાં અને સુઈ ગયો મોહર્રમની ચાંદ રાત હતી જ્યારે અડધી રાત થઈ મુતવક્કિલ નીંદરમાં હતો અચાનક એના કાનમાં આવાજ આવી યા હુસેન યા હુસેન યા હુસેન મુતવક્કિલ ગુસ્સાની હાલતમાં એના શાહી બિસ્તર ઉપરથી ઉભો થયો કે કોની તાકત થઈ કે કોણ ઇમામે હુસેનનું નામ નહીં લઈ લીધું
रिवायत कहे कि गुस्सा आलम में उभो थयो एनी तलवार लीधी ने तलवार ने मियां मां काढी अने काढवाना बाद ई जंगल मां एक तरफ निकळ्यो कि ज्याती इमाम हुसैन ना ऊपर रोवानी आवाज आवती જ્યારે પહોંચ્યો એ આવાજ ને કન્ટિન્યુ કરતો કરતો ત્યાં સુધી પહોંચ્યો કે જ્યાં કી આવાજ આવી રહી હતી ત્યાં જેને શું જોઈ છે કે અમુક ઓરતો છે એક ઓરત મસાઇબ ઇમામ હુસૈન બયાન કરી રહી છે અમુક ઓરતો ઇમામ હુસૈન ઉપર રોઈ રહી છે તો એ ગુસ્સાના આલમમાં તલવાર લે અને એક મર્તબા કહ્યું ચૂપ થઈ જાઓ હવે ઓરતોની જાત કોઈ તલવાર હાથમાં લઈને બોલે ચૂપ થઈ ગયા લોકો खबरदार जो हमें कोई हुसैन नु नाम लीधु छे तो पहला ई बताओ तमे कोण छो क्या थी आओ छो अबे रात नु अंधारू अबे ई शाही लिबास मा नो हतो और तो ना ओळखी सकी गा कोण छे एने एक मरता और तो ई कयो डरता डरता के अमे बगदाद ने रहवा वाली छे बगदाद थी अहीया आव्या छे तो के शुकान तो કે એટલા માટે કે અમારો બાદશાહ હુકમ કર્યો છે કે અગર આ મુહર્રમ માં કોઈ અઝાદારી કરી તો એના ઉપર આ તકલીફો નાખવામાં આવશે આ રીતે લોકોને મારવામાં આવશે ઘરોને જે તબાહ કરવામાં આવશે કેવી રીતે પોસિબલ છે કે મુહર્રમ નો ચાંદ ઉગી જાય અને અમે અમારા મૌલાએ મઝલૂમ ને યાદ કરી અને એની દુખિયારી માં ફાતિમા ઝહરા ને પુરસો પેશ ન કરી શકે અમો અમારા ઘરોની મૂકી फातिमा जहरा की खिदमत में एना दुखियारा लाल हुसैन नो पुरसो पेश करवा माटे आ जंगल में आया छे ताकि बादशाह थी अमे दूर नहीं गया बादशाह थी अमने जे छे सरोकार न रहे अमे अहिया बेसी इमाम हुसैन ने आजादारी करी रिया छे दोस्तों रिवायत में लखेलु छे जारे मुतवक्किला सांभळ्यु एक मर्तबा हाथ में जे तलवार हती जमीन ऊपर पछाड़ी मुतवक्किल बे पग थी जमीन ऊपर बेसी गयो अने बेसवाना बाद तारीखे शब्दो लिखा કે મુતવક્કિલે કહ્યું કે જે કોમની ઓરતોના અંદર દિલમાં આ જજ્બો મોજૂદ હશે એ કોમમાંથી અલ્લાહ સુબહાનહુ તઆલા તો મુકો હું મારા જેવો હજારો હજાર બાદશાહ અગર આ દુનિયામાં પસાર પણ થઈ જશે આઝાદ આરીએ સૈદુ શહદા કોઈના વા તાકાત નથી કે એને જે છે બંધ કરાવી શકે વિચાર કરો બાદશાહ જેવો બાદશાહ તલવાર ફેંકી દીધી કે મારા જેવો હજારો બાદશાહ પસાર કેમ નતા સૈદુ શહદા અબાબ દિનાઈ હુસૈન ને ઝાદારી બંધ નથી થઈ શકતી એ જજ્બો હતો દોસ્તો એ જજ્બાની આજે ખોટ છે એ જજ્બાની આજે આપણા દિલોના અંદર ખોટ છે એ જજ્બો કેમ નથી આપણા દિલોમાં શું થઈ ગયું છે કે આજે આપણે જજ્બાના સાથે આઝાદારી નથી કરતા આજે બહેતરીન જગા ઉપર તમે બેઠા છો પોતાની ગાડી ઘરેથી ડ્રાઈવ કરીને આવ્યા છો ન રસ્તામાં કોઈ બાદશાહનો હુકમ છે ન કોઈ તમારા પર જુલ્મ કરવા વાળું છે ન તમારા પર કોઈ તલવાર અને નેઝા લઈને બેઠું છે બહેતરીન ડ્રાઈવ કરીને ગાડી આવ્યા પંખાના નીચે બહેતરીન ફર્શ આજા પર બેસવાનું છે બધુંય છે પણ દિલના અંદર જજ્બાએ અહલે બેત ખતમ થઈ ગયું છે જજ્બાએ આઝાદારી સૈદુ શહદાના અંદર કમી આવી ગઈ છે તૌફીક માંગે અહલે બેતના પાસે આજ ની રાત પરવરદિગાર કહે આપ ના પણ અમને સર્વેને જજ્બાએ અહલે બે જજ્બાએ આઝાદારી સૈદુ શહદા ઇનાયત દોસ્તો આ જજ્બાની કમી છે એ જજ્બાને પાછો જાગૃત કરવાનો છે દિલને જે છે કરબલા લઈ જવાનું છે દોસ્તો اخلاص نہ ساتھے مخلص عبادت کروانی چھے آپ بار دیوس نے عبادت آپ را پٹے آ مانگی رہی چھے سلوات پر محمد والا محمد اللہ ما صلی اللہ محمد والا محمد دوستو اخلاص خلوص نہ ساتھے ازاداری کروانی توفیق ماگی آو اپنے ازاداری نو مقصد کہ جدہ میں سید الشہدہ چھنا طرف آگر بدے દોસ્તો આજની આ રાતના માટે અલ્લામા દેવબંદી લખે છે એમની કિતાબના અંદર કે જ્યારે પણ મુહર્રમનો ચાંદ આસમાનમાં નમૂદાર થાય છે અને જ્યારે પણ ચાંદ મુહર્રમનો આસમાનના અંદર દેખાય છે અલ્લામા દેવબંદી કહે છે કે એક બીબી કેદખાને શામની કબ્રના પાસે આવે છે આઝાદારી કરવા માટે આવ્યા છે ને પુરસો દેવા માટે આવ્યા છે આપણે સર્વે દોસ્તો કોશિશ કરો આંખમાં આંસુ આવે કોશિશ કરો દિલ નરમ થાય આપણું આઝાદારી સૈદુ શહદા માટે જે આપણી નજાતનું કારણ બની જાય દોસ્તો
आंसू अपनी नजात को कारण बने, आंसू अपनी कामयाबी को कारण बने। दोस्तों अल्लामा देवबंदी लिखे छे के जारे मुहर्रम नो चांद नमूदार थाय छे, एक बीबी शाम ना कैद खाना में एक नानकड़ी बच्ची नी कब्र पर आवे छे ने कहे छे, ए बीबी आओ अपने एवी जगह पर जाए जा तारा बाबा ना आजादार तारा बाबा हुसैन ने पुरसो देवा माटे भेगा थया छे। बस आजादारो अल्लामा देवबंदी कहे छे के ए बीबी ए नानकड़ी बच्ची ने साथे ले छे अने ए जगह पर पहुंचे छे के जे जगह पर हुसैन नी आजादारी चांद रातों में बरपा थाय छे। अने जारे ए बीबी पहुंचे छे लईने तो अल्लामा देवबंदी कहे छे के एक मर्तबा ए नानकड़ी बच्ची ने सवाल करे छे के ए फूफी अम्मा आटला बधा मारा बाबा ना आजादार आव्या छे, आटला बधा मारा बाबा ना चाहवा वाला आव्या छे। ए बीबी कहे छे हा बीबी आ तारा बाबा ना चाहवा वाला छे, ए बीबी आ तारा बाबा नु मातम करवा वाला छे, ए बीबी आ तारा बाबा नु जे आजादारी नु पुरसो देवा माटे आव्या छे। अल्लामा देवबंदी लखे छे बस तमे समझी गया छो ए बीबी कोण छे जे नानकड़ी बीबी ने लईने आवे छे, ए बीजा कोई नथी हुसैन नी मजलूम बहन ज़ैनब छे अने हुसैन नी यतीम बच्ची चार वर्ष की सकीना छे। बस एक मर्तबा कहे छे फूफी अम्मा आटला बधा अमारा बाबा ना आजादार, कहे छे हा सकीना तारा बाबा ना आजादार। एक मर्तबा सकीना एने फूफी ज़ैनब ना दामन थी लिपटी ने कहे छे ए फूफी अम्मा अरे काश के आजादार करबला ना मैदान में होता, ए फूफी अम्मा मारा कानों की बूंदियों ने छिनवा मांगती, अरे मारा गालों पर तमाचा न लगा हुआ मांगता, ए फूफी अम्मा दर बदर तूफान शाम न बजा। हाँ दादारो पुरसो पेश करी रहा छोने आज चांद रात की मजलिस सलामी नी मजलिस करवा बैठा छे आपने पेड़ो अस्सलाम वालेकुम या वारिसा आदम सिफतिल्ला, अस्सलाम वालेकुम या वारिसा नूह नबील्ला, सलाम थई आदम ना वारिस, सलाम थई नूह ना वारिस, सलाम थई इब्राहिम ना वारिस, सलाम थई इस्माइल ना वारिस। आज ये वारिस है इब्राहिम और इस्माइल ने पुरसो देवा माटे बैठा छे। बस दादारो सांभळजो एक मर्तबा जारे वक्त आए वो के हुसैन आ दुनिया ना अंदर फा फातिमा जहरा ना पेट चा दुनिया में आएवा, इमाम हुसैन जरा दुनिया में आएवा। रिवायत कहे छे के हुसैन ने जनाब रिसालत मां की खिदमत में पेश करवा में आएवा। रसूल अल्लाह एक मर्तबा को तना लाल ने जोई छे क्यारे खोटो ने जे चुमी ले छे क्यारे गाल पर बोसा दे छे, देता देता रिवायत ही लखे छे के वारंवार रसूल अल्लाह हुसैन ना गाला बोसा लेता जाए छे, आंखों माती आंसू वहता जाए छे। सवाल करो या रसूल अल्लाह अरे बालक ना गाल चुमवा मावे, बालक ना होठो चुमवा मावे, ए बाबा रसूल खुदा फातिमा जहरा कहे छे अरे वारंवार मारा हुसैन ना गला नो बोसो केम ले रिया छो। रसूल अल्लाह कहे फातिमा अरे ना बयान कर अरे खुशी नो मौको छे, पर फातिमा अरे तारा लाल नो मजलूम नो सुकाय शहीद था से बाबा, ए बाबा शू तमे हसो? रसूल अल्लाह कहे ना फातिमा हूँ नहीं हुई तो कहू शू बाबा मारा मारा से शोहर अली इब्न अबी तालिब हसे? कहू ना अली पर नहीं हसे। कहू शू हसन हसे? कहू ना हसन पर नहीं हसे। कहू बाबा शू से दुखिया रे मां फातिमा जहरा, ए बाबा शू हुसैन या दुखिया री मां पण हसे? कहू ना फातिमा तू पण नहीं होई। एक मर्तबा फातिमा ए कहू ए बाबा ए रहमतुल लिल आलमीन ए शाफी रोजे जजा अरे कोई ना हसे मारा हुसैन पर रोशे कौन? एक मर्तबा रसूल अल्लाह ए कहू ए फातिमा गम न कर, खुदा ए कौम ने पैदा कर से जे हुसैन पर रोशे, एक कौम ना बुजुर्ग हुसैन ना बुजुर्ग पर, एक कौम ना नौजवान हुसैन ना नौजवान पर,
ए हुसैन ना बच्चा ऊपर एक कौम ना बच्चा रोशे बस आजादा रवात पूरी थी पर जब रिवायत यह लगे थे कि फातिमा जहरा बन ने हाथों ने बुलंद कहरा कहू है बाबा अगर एक कौम मारा हुसैन पर रोशे ने तो मारा हाथों आसमान की तरफ बुलंद करूं बाबा इलाही आमीन के जो फातिमा हाथों ने बुलंद कहरा परवरदिगार मारा हुसैन पर रो वाली कौम की हिफाजत कर परवरदिगार कयामत ना दिवसे ए लोको नी शफात नो हक मने आप जे बस अजादारो सामने लीधु फातिमा जहरा ए हुसैन पर रोवा वाला नी शफात करशे हुसैन पर गम मना वाला नी शफात करशे बस अजादारो आज हुसैन पर रोवा मटे बेगा थिया आखिर एक रिवायत पड़ी तुम्हारी जहमत ने तमाम करो बस ये फातिमा रोजे महशर छुड़ावा वाली छे अजादारो ने रिवायत मा छे के एज फातिमा जहरा महशर ना मैदान मा आववानी छे अजादारो पण केवी रीते आववानी छे रिवायत कहे छे जारे आदम थी लई कयामत सुधी आवनारा तमाम इंसान मौजूद हशे तमाम नबियो मौजूद हशे तमाम ऐम्मा मौजूद हशे अल्लाह ने जिब्राइल ने आवाज आवशे जिब्राइल के से तमाम लोग आंखों ने बंद करी दो तमाम लोग पता नहीं आंखों ने बंद करो तमाम तमाम कायनात ना इंसान आंखों ने बंद कर से एवं एक मरतबा कहवा मावशे के शो फातिमा जहरा ने और तो जोई सकशे आवाज आवशे के और तो पण पता नहीं आंखों ने बंद करे बस अजीज आखिरी रिवाज ना आखिरी शब्दों तुम्हारी जहमत ने तमाम करी जारे महशर नु मैदान तैयार थी जसे अर्शे इलाही ना पासे फरिश्ता छाती ऊपर हुसैन टुकड़ा टुकड़ा थई गेलो पिराहन अरशे अजीम ना नीचे फातिमा आवशे अरे कैसे परवरदिगार अरे मारा बच्चा हूं वली असगर शू खता करी ए परवरदिगार माने इंसाफ के करबला ना मैदान मा मारी औलाद ने त्रण दिवस नी भूख ने प्यास नाल الله لعنت الله على القوم الظالمين سيعلم الذين ظلموا أيما من يبتلون إلهي بحق الزهراء وبيها وبالها وبيها پروردگار ہمارے نجیب عادتوں نے قبول فرما خدا وندا سے تو شہداء باب دلائے حسین نے آزاداری پر خلوص شوق میں شکی نہ سبھی کروائے توفیق عنایت فرما پروردگار اعظم آزاداری نہ دی وسو ما فاطمہ زہرا امام حسین سے دو شہداء امام زمانہ امارت خوشنود نے راضی تھا یہ بھی آزاداری کروائے توفیق عنایت فرما پروردگار ہمارا تمام نہ سروے نہ نانا متذنا جزاداری سے جو شہدا کی بخشیا پروردگار ہمارا مظلوموں نے مغفرت فرماؤ ہمارا وقت نہ امام مظلوم میں تاجل فرماؤ ہم نے دریک نے مولا مناصرین و مددگار مشمار فرماؤ ربنا تقبل منا انک انت السميع العليم ما تمن حسین